ઓકે, હવે શરૂ થઈ ગયું ને? અવાજ આવે છે ને બેટા? હા, સરસ. તો હવે આપણે તમારું દિવાળી વેકેશન હોમવર્ક કહીએ કે પેપર કહીએ, બરાબર? તો આ 40 માર્ક્સનું જે છે તમને આપેલું હતું હોમવર્ક, એમાં આપણે જોઈએ તો પહેલો ક્વેશ્ચન શું હતો કે સિલેક્ટ ધ કરેક્ટ ઓપ્શન, મતલબ કે એમસીક્યુ, બરાબર? એમસીક્યુમાં આપણે જે છે એ જોતા જઈએ અને તમે મને આન્સર આપતા જજો, બરાબર? તો પહેલો જે છે એમાં એમ કે છે કે ધ ટાવર ક્લોક ઇઝ ઇન, પછી ખાલી જગ્યા. તો ટાવર ક્લોક ક્યાં હતી? ચાલો મને 135 નંબર કે છે. 135 નંબર, ધ મોટા બાજાર, ધ જૂના બાજાર, ધ નવા બાજાર કે ધ રેવાડી બાજાર, ક્યાં હતી બેટા? ક્લોક યાદ છે ને? ક્લોક વાળી આપણે જે સ્ટોરી નાનકડી ભણી હતી. જૂના બાજાર. વેરી ગુડ, ખૂબ સરસ. જૂના બાજાર, ચકલી વાળી વાર્તા હતી, ખ્યાલ છે ને? તો ઓપ્શન બી જે છે એનો જવાબ આવશે. તમે ચેક કરતા જજો ને, તમે જે સપ્લિમેન્ટરીમાં લખ્યું છે ને એમાં કે મારું સાચું પડે છે કે ખોટું, બરાબર? તમે ચેક કરતા જજો, એટલે તમને અત્યારથી ખ્યાલ આવે. લખ્યું છે. શેમાં લખ્યું? બુકમાં. ઓકે, કઈ વાંધો નહીં, બુકમાં લખ્યું હોય તો પણ વાંધો નહીં, બરાબર? ઓકે, ચાલો હવે પછીનું જે સેકન્ડ છે એમાં શું કહે છે? હુ વેન્ટ ટુ ધ ચીફ ઓફિસર ઓફિસ, કોણ ચીફ ઓફિસર પાસે ગયું? ચીફ ઓફિસર પાસે કોણ ગયું કમ્પ્લેન કરવા માટે? ઓપ્શન એ કાનજીભાઈ, ઓપ્શન બી પેરોટ, ઓપ્શન સી સ્પેરો એટલે ચકલી, અને ઓપ્શન ડી શ્યામજીભાઈ. ચાલો 93 નંબર ભાઈ સાદ જવાબ આપતો બેટા, કોણ કમ્પ્લેન કરવા ગયું તું ચીફ ઓફિસર ને? હા મિસ, હા મિસ, ચીફ ઓફિસર ને મિસ સ્પેરો. વેરી ગુડ, સ્પેરો એટલે ચકલી કમ્પ્લેન કરવા ગઈ હતી. શા માટે ગઈ હતી ભાઈ, ખ્યાલ છે તને? હે, હા મિસ, એમ કીધું તું કે આ ઘડિયા તમે કાઢી નાખી તો હું બેઠીશ, કા ઝૂલા કા ખાઈશ. મતલબ કે આ તમે ડિજિટલ ઘડિયાળ કાઢી નાખી દીધી, કાંટા વાળી ઘડિયાળ કાઢી નાખી, તો એ કાંટા ઉપર ઘડિયાળના જે કાંટા હતા એની પર બેસીને હું નાચતી હતી, હું ઝૂલા ખાતી હતી, મતલબ એ રમતી હતી ત્યાં અને આનંદ કરતી હતી, ગીતો ગાતી હતી. તો હવે કે તમે કાઢી નાખી ઘડિયાળ, તો મારે આ બધું જે છે રમવું ક્યાં, મારે ગાવું ક્યાં, એવી કમ્પ્લેન કરવા માટે ચકલી જે છે એ ચીફ ઓફિસર પાસે જાય છે, બરાબર? ઓકે, વેરી ગુડ બેટા, ખૂબ સરસ. ચાલો હવે નંબર 3 એનો જવાબ મને આપશે રેહાન. 129 નંબર, સોરી ઝેડ. બોલો મે. હા સાંભળજો બેટા, હુ વોઝ ટોલ એન્ડ હેન્ડસમ, કે કોણ એકદમ ઊંચું અને દેખાવડું હતું? એ બિરજુ. વેરી ગુડ, મેં ઓપ્શન નો બોલ્યા ત્યાં આપી દીધો આન્સર, તે બિરજુ. વેરી ગુડ, તો બિરજુ જે છે, બિરજુ ધ બ્રેવ, પેલા એ કાવડ હતો જે ડરપોક હતો, પછી બ્રેવ થઈ ગયો, તો એટલા માટે જે છે હે, અને એ શું હતો, એકદમ ઊંચો અને દેખાવડો ને એવો પણ હતો, એટલે એમાં આવશે બિરજુ. ઓકે સરસ, સાચા પડે જ ને બધાના, ચેક કરતા જજો. ઓકે ચાલો હવે આના પછીનું છે, મને રોલ નંબર 83 કે છે. 83 પ્રેઝન્ટ છે? 83 હા કે ના? તમે બોલો નહીં તો મને એવું થાય કે મારો અવાજ છે એ તમારી પાસે નથી પહોંચતો, અથવા તો મારો માઇક મ્યુટ થઈ ગયું છે એવું મને લાગે. ચાલો 83 પ્રેઝન્ટ છે ભાઈ? નથી. ઓકે, 77 પણ જવાબ નથી આપતો. ઓકે, 6 પણ જવાબ નથી આપતો. 77 ચાલો, એ પણ નથી પ્રેઝન્ટ. એલિફન્ટ. વેરી ગુડ, છોટું અને મોટું આપણે વાર્તા સમજી હતી, ખ્યાલ છે ને આપણે?
સેમ આવી હતી, સેમ મતલબ કે આપણે FA2 ની એક્ઝામ માં આપણે જોયું હતું છોટું અને મોટું ની વાર્તા, બરાબર? તો જે છે ઉંદર હતો. બોલ. હા બોલ બેટા. એને ટાઈ આપતો હતો અને ગદડી લાગી હતી. હા, એને બ્લેન્કેટ લાગ્યું ઉંદર ને, કારણ કે એ તો નાનો હોય તો એને તો હાથી એને ટાઈ આપી હતી ગિફ્ટ માં, તો એને એવું થયું કે મને બ્લેન્કેટ આપ્યું ઓઢવા માટે. એટલે પછી એ મસ્કરીને શું કહે છે કે થેન્ક યુ ફોર ધ બ્લેન્કેટ, કે તે મને બ્લેન્કેટ આપ્યો એના માટે તારો ખૂબ ખૂબ આભાર, એવું એ કહે છે, બરાબર? બ્લેન્કેટ નહોતું પણ એ તો શું હતું, ટાઈ હતી. ઓકે, વેરી ગુડ, સરસ. ચાલો હવે પછીનું જે છે પાંચમું, એનો આન્સર કોણ આપે છે? ચાલો, તો ધ નેરેટર ફેલ ટુ, કે જે રાઇટર હતા, મતલબ કે પેલા ગાડીવાળા ભાઈ, આપણે જે મોડું થઈ ગયું હતું સવારે ઉઠવામાં, એ જે વાત હતી ને વાર્તા છેલ્લી, છેલ્લો પાઠ, કે છે કે ધ નેરેટર ફેલ ટુ, એ સેમા ફેલ થઈ ગયા હતા? સ્ટોપ હિઝ બાઇક, એની બાઇક ઊભી રાખવામાં. Answer the question, પ્રશ્નોના જવાબ આપવામાં. Help his friend, એના મિત્રોને મદદ કરવામાં. KD, save old man, કે વૃદ્ધ માણસને બચાવવામાં. શેમાં ફેલ થઈ ગયા તા ભાઈ? કોને યાદ છે? યાદ છે કોઈને? મિશુ કહો, મિશુ કહો. હા બોલો. Stop his bike. કહો. Very good, very good. હા, stop his bike. લેની બાઇક જે છે એ ટ્રાફિક સિગ્નલ ઉપર ઊભી રાખવામાં ફેલ થઈ ગયા હતા, અને એમનામ તે જવાબદાર મોડું થઈ ગયું હતું એટલા માટે, બસ. ઓકે, સરસ, વેરી ગુડ. ચાલો પછીનું આવડીએ નંબર 6, એમાં શું છે યાદ તું કે જો બેટા. હવે ધ પોલીસ ડીડ નોટ એક્સેપ્ટ હિઝ, કે પોલીસે શું નો સ્વીકાર્યું ભાઈનું? એ મની, એના પૈસા નો સ્વીકાર્યા. બી લાયસન્સ, એનું લાયસન્સ નો સ્વીકાર્યું. સી કેપ, એની ટોપી નો સ્વીકારી. કે ડી એક્સક્યુઝ, કે બહાનું એનું સ્વીકાર્યું નહીં. સાદ બી શું નો છે છેલ્લું? બહાનું એનું, જેને બહાનું મારે મોડું થઈ ગયું. તો શું આવશે? ડી એક્સક્યુઝ. હા, એક્સક્યુઝ એટલે બહાનું. એટલે પોલીસને એમ થયું કે આ ભાઈ ખોટું બોલે છે, એને ટ્રાફિક સિગ્નલ જે છે એ તોડીને, એટલે એમ કે છે કે મારી પાસે લાયસન્સ ને એવું નથી. સાચું શું હતું? હા બેટા, મેસા ડીડ એટલે હોતા. અમે શું જયારે વિડીયો જોવો કે ગામ રમું ત્યારે મેસામાં ડીડ લખેલા, મેસા ડીડ નો મતલબ શું થાય? ડીડ એટલે શું? ડી જે છે ને એ આપણે એને સંયોજક કહેવાય, કે આપણે ડુ એટલે આઈ કેન, એટલે હું કરીશ એવું કહેવા માંગે છે. તો ડીડ જે છે એ સેમ ડુ અને ડીડ જે છે એ હું કઈ પણ કરું છું અથવા તો કોઈ ક્રિયા હોય એના માટે. મારો અવાજ બહુ કપાઈ કપાઈ ને આવે છે. મિસ મને તો સંભળાય છે આવે. હા, ઓકે. હવે બેટા તું જ્યાં બેઠો છે ને ત્યાં ત્યાં બેઠ. ડીડ નો મતલબ શું થાય? ડુ અને ડીડ જે છે ને એ કોઈ પણ વાક્ય જે છે એની અંદર આપણે કઈ કરીએ છીએ અથવા તો સામાન્ય વાક્ય છે એની અંદર જોડવા માટે વપરાય છે. તો અહીંયા ડીડ જે છે એમાં શું કહે છે? ધ પોલીસ ડીડ નોટ એક્સેપ્ટ હિસ. ડીડ નોટ એટલે એનો મતલબ શું કહે છે? કે સ્વીકારવું નહીં. એટલે શું નો સ્વીકાર્યું? તો એનું બહાનું. તો ડીડ જે છે એ કોઈ પણ ક્રિયા હોય એ દેખાડવા માટે વપરાય છે. આઈ કેન ડુ એટલે હું કરીશ. ડીડ અને ડુ બંને જે છે એ ક્રિયા દર્શાવે છે, બરાબર? ઓકે, ચાલો હવે પછીનું જે છે ક્વેશ્ચન 2, એમાં છે ટ્રુ અને ફોલ્સ. જોતા જો તમારા બધાના 6 છે સાચા પડ્યા છે ને બેટા? હા, ચેક કરી લેજો. ઓકે, ચાલો હવે પછીનું જે છે ક્વેશ્ચન 2, એમાં છે કે રાઇટ ટ્રુ એન્ડ ફોલ્સ. ટ્રુ અને ફોલ્સ જે છે એના આન્સર આપવાના છે. જો તો પહેલું છે છોટું વોઝ સેટિસ્ફાઈડ, કે છોટું જે છે એ સેટિસ્ફાઈડ મતલબ એને સંતોષ થયો. જ્યારે હાથી બહાર આવે છે, મતલબ કે મોટું જે છે તળાવમાં નાતો હતો અને પછી બહાર આવે છે, છોટું ક્યારનો એને બોલાવતો તો પછી બહાર આવે છે ત્યારે
છોટું કે છે કે હવે મારે કઈ તારું કામ નથી, તું જા હવે, એટલે હવે મને સંતોષ છે, આઈ એમ સેટિસ્ફાઈડ. તો એ ટ્રુ આવશે કે ફોલ્સ? કોને આવડે છે? ટ્રુ આવશે. વેરી ગુડ. ટ્રુ એટલે શું? કે સાચી વાત છે કે એ સેટિસ્ફાઈડ થયો, તો મતલબ એને સંતોષ થયો. તો ક્યારે? કે જ્યારે છોટું એ જોયું કે મોટું એ મારો સ્વિમ સૂટ પહેર્યો નથી, એટલે ટ્રુ ફોલ્સ એટલે ખરા ખોટા ને? શું બેટા? ટ્રુ ફોલ્સ એટલે ખરા ખોટા ને? હા, ટ્રુ ફોલ્સ એટલે ખરા ખોટા, બરાબર. ટ્રુ એટલે ટ્રુ, ફોલ્સ એટલે ખોટું. ઓકે, પછીનું જે છે એમાં શું કે છે, બિરજુ લાઈક ટુ ગો આઉટ એટ નાઈટ, કે બિરજુ ને રાતે બહાર જવાનું ગમતું હતું. હવે સાચું આવે કે ખોટું આવે? કોને આવડે છે? ચાલો તો મિસ ફરી તેના મતલબ કહો. હવે આમાં એમાં શું છે કે બિરજુ લાઈક ટુ ગો આઉટ એટ નાઈટ, મતલબ કે બિરજુ ને રાતે બહાર જવું, બહાર ખોટું, કે રાતે એને બહાર નીકળવું ગમતું નતું. કોને? બિરજુને. એને તો બીક લાગતી હતી. પેલા આપડે ઓલો બિરજુ ધ બ્રેવ વાળો પાઠ ભણ્યો હતો, યાદ છે બધા? બિરજુ નામનો એક દેખાવડો જે છોકરો હતો, યુવાન માણસ હતો, એ એકદમ સુંદર હતો, ઊંચો, બધી રીતે સારો હતો, પૈસાદાર પણ હતો, પણ ડરપોક હતો પહેલા. એટલે બધા એને બિરજુ ધ કાવડ કહેતા, ડરપોક બિરજુ. ને એ ઉંદરથી બીજાતો. પછી એક વાર ચોર આવે છે, એ યુક્તિ કરે છે, દોરડા બાંધી દે છે ઝાડ સાથે, સરપંચ ની કીધું એટલે. તો પછી ત્યારથી જે છે બિરજુ ધ બ્રેવ એવું બધા એને કહેવા માંડ્યા. ડરપોક બિરજુ નતા કહેતા, બ્રેવ કહેતા હતા. પછી ઓકે, ચાલો પછીનું જે છે નેક્સ્ટ જોઈએ, નંબર 3. યુ રીચ્ડ ઓફિસ હાફ પાસ્ટ 9. કે અહીંયા પેલી વાત છે, કઈ ઓલા જે નેરેટર હતા ને, સ્કૂટર વાળી, સ્કૂટર વાળી. તો આમાં આપણને સ્કૂટરમાં જે ભાઈ છે ને એને બદલે તમે એવું કીધું છે કે તમે હાફ પાસ્ટ નાઇન જે છે, મતલબ કે હાફ પાસ્ટ નાઇન એટલે 9:30 તમે ઓફિસ પહોંચ્યા. તો એમાં ટ્રુ આવશે કે ફોલ્સ આવશે? કોને ખ્યાલ છે? ટ્રુ આવશે કે ફોલ્સ? ત્યાં પહોંચ્યો તો બરાબર. બિલાડી નો અવાજ ક્યાંથી આવે? તો શું આવશે? ફોલ્સ આવશે. ઓકે, ફોલ્સ આવશે, બરાબર. હાફ પાસ્ટ 9 ત્યાં નતો પહોંચ્યો, 9:15 પહોંચ્યો તો, એટલે ફોલ્સ આવશે. ઓકે ચાલો, હવે પછીનું છે નંબર 4. યોર ડ્રાઇવિંગ લાયસન્સ વોઝ ઇન યોર વોલેટ. કે જે ભાઈ હતા, મતલબ કે એમ કે છે કે જે ભાઈ હતા એનું ડ્રાઇવિંગ લાયસન્સ એના વોલેટમાં, મતલબ એના પાકીટમાં હતું. તો એ સાચું કે ખોટું? પાકીટ હતું ને એની અંદર જ હતું એનું ડ્રાઇવિંગ લાયસન્સ, પણ એ પોતે પાકીટ જ ઘરે ભૂલી ગયા, એટલે તો ઘરે જ થયું એનું ડ્રાઇવિંગ લાયસન્સ પણ. એટલે શું
એટલે ટ્રુ આવશે, બરાબર? ટ્રુ આવશે, ટ્રુ એટલે સાચું, કે સાચું એનું જે ડ્રાઇવિંગ લાયસન્સ હતું એના વોલેટમાં હતું. ઓકે ચાલો આના પછીનું જોઈએ, ફિલ ઇન ધ બ્લેન્ક્સ. તો આ ચારે ચાર બધાના સાચા પડ્યા કે નહીં? ટ્રુ ફોલ્સ? હા મિસ. હા ઓકે, જોતા જજો હો, જેમને ભૂલ છે એ લોકો ચેન્જ કરી નાખશે, સુધારી નાખશે. ચાલો ક્વેશ્ચન 3 છે, ફિલ ઇન ધ બ્લેન્ક્સ. તો મેં તમને શીખડાવ્યું હતું કે ફિલ ઇન ધ બ્લેન્ક્સ એમ ઝર વાળી હોય, એટલે કોની સાથે એમ લાગે, કોની સાથે ઇઝ લાગે ને કોની સાથે આર લાગે. તો અહીંયા મેં તમને કોઠો શીખડાવ્યો હતો, મતલબ કે આઈ હોય, આઈ હંમેશા આઈ હોય તો એની સાથે આઈ એમ લાગે. ખ્યાલ છે? આપણે એવું કેવું હોય કે આઈ એમ સાદ, તો આપણે શું કહી? આઈ ની સાથે એમ લાગે. લાગે કે નહીં? સાદ આઈ હોય તો શું લાગે? એમ લાગે, બરાબર? પછી એવી જ રીતે આપણે એમ કેવું હોય કે વી આર, તો વી ખાડે છે બહુવચન, વી સાથે શું લાગે? વી આર લાગે, કારણ કે વી એટલે એક કરતા વધારે. તો વી હોય, યુ હોય અને વી હોય તો એની સાથે આર લાગે. વી પછી યુ અને ધે, વી યુ હોય અને ધે હોય તો એ બધું બહુવચન દેખાડે, એટલે એની સાથે આર લાગે. પછી કોઈ નામ હોય અથવા તો હી શી ઈટ હોય, હી એટલે કોઈ છોકરાનું નામ, શી એટલે કોઈ છોકરીનું નામ, ઈટ એટલે કોઈ વસ્તુ કે પ્રાણીનું નામ, તો એની સાથે શું લાગે? ઈઝ લાગે, બરાબર? તો આવો કોઠો આપણે શીખી ગયા હતા. હવે જો તો તમે એક જ અહીંયા વધારે હી આવી ગઈ છે. જો હવે ખ્યાલ આવ્યો, હી પછી ખાલી જગ્યા જતીન, પહેલો સવાલ શું છે? હી પછી ખાલી જગ્યા જતીન. હવે તમે જો તો હી શી ઈટ હોય તો શું લાગે? બોય અહીંયા શું આપ્યું છે? હી શી ઈટ હોય તો શું લાગે? ઈઝ લાગે. શું લાગે? ઈઝ લાગે, કારણ કે હી શી અને ઈટ છે એટલે. તો અહીંયા પહેલા શું આપ્યું છે? પહેલા સવાલમાં જો તો હી આપ્યું છે. હા સાદ, રેહાન, ઝેડ બેટા, હી આપ્યું છે. તો હી હોય એટલે કોઈ છોકરાનું નામ છે, તો અમે શું કહે છે? હી પછી ખાલી જગ્યા જતીન, તો જતીન છોકરો છે, તો એટલા માટે શું લાગશે? હી ની સાથે ઈઝ લાગશે, બરાબર? એક જ છોકરો છે અને એ છે જતીન, એટલે અહીં ખાલી જગ્યામાં શું આવશે? ઈઝ. એમ ઇઝાર માંથી શું આવશે? ઈઝ આવશે, બરાબર? પછી એવી જ રીતે બીજું જોવો તો તમે, બીજું માં શું છે? વી, વી એટલે એક કરતા વધારે, પછી ખાલી જગ્યા પોલીસમેન, પોલીસમેન એટલે કે એક કરતા વધારે પોલીસમેન ની વાત છે, તો વી સાથે શું આવે? જો તો અહીંયા વી છે તો એની સાથે શું આવે? આર આવે. વેરી ગુડ. વી આર, કે અમે બધા. આર શું દેખાડે છે? એક કરતા વધારે, બહુવચન. તો એ જે છે, હા સાદ, ધીમે ધીમે બેટા આપણે એક લખી લઈએ ને પછી, બરાબર? તો વી સાથે આર આવે. પછી જો તો એના પછી શું છે? નંબર 3 ઉપર એક જ મિટાને નીચે લઈ લો, એટલે એલિફન્ટ શું છે? પ્રાણી છે. તો મેં કીધું છે કે કોઈ પ્રાણી હોય કે વસ્તુ હોય તો એની સાથે ઈટ આવે, તો ઈટ ઇઝ આવશે, બરાબર? ઈટ ઇઝ, ઈટ ઇઝ એન એલિફન્ટ. ઓકે, પછીનું છે નંબર 4 ઉપર કવિતા. તો કવિતા છે એ છોકરીનું નામ છે કે છોકરાનું નામ? છોકરી. બોય. છોકરીનું નામ. હા, તો કવિતા ખાલી જગ્યા ટીચર. તો કવિતા છે એ છોકરી છે, તો એ શી માં આવે? તો શી હોય ત્યારે શું આવે? જો એ શી છે
તો જો શું કર્યું છે એની સામે રાઉન્ડ તો ઇઝ ઇઝ આવે. વેરી ગુડ. તો શી ઇઝ એ છોકરી છે, એક જ છોકરીની વાત છે એટલે ઇઝ આવશે. તો શી ઇઝ અ ટીચર, કવિતા ઇઝ અ ટીચર. તો જ્યારે કોઈ નામ આપ્યું હોય વસ્તુ વ્યક્તિ કે પ્રાણીનું તો ઇઝ આવે. વી યુ ધે આપ્યું હોય અથવા તો બહુવચન એટલે એક કરતા વધારે આપ્યું હોય તો આર આવે, અને આઈ આપ્યું હોય તો આઈ એમ આવે. બરાબર. તો એ આપણે શીખી ગયા હતા અને એના આધારે આપણે ખાલી જગ્યા પૂરી કે એમ ઇઝ આર કોને લાગે. ઓકે, ચેક કરી લ્યો ચાલો બધા પોત પોતાની જે સપ્લિમેન્ટરી છે એમાં કયા રીતે છે ને તમે લખેલું કે હી સાથે ઇઝ, વી સાથે આર, ઇટ સાથે ઇઝ, પછી કવિતા સાથે પણ ઇઝ આવશે. ઓકે ચાલો જોઈ લ્યો બધા, પછી આપણે આગળનું કરીએ. થઈ ગયું રેહાન? ઓકે ચાલો, હવે આના આના પછીનું આપણે છે રાઇટ ધ નંબર ઇન ઇંગ્લિશ. મેં શીખવાડેલું છે કે અંગ્રેજીમાં નંબર લખવાના છે. તો 52 છે, 52 કેમ લખાય, કોને આવડે છે અંગ્રેજીમાં સ્પેલિંગ લખવાના છે. 52 નો સ્પેલિંગ આપણે શીખેલા છે, ખબર. 50 માં ખાલી 50 નો એક સ્પેલિંગ આવડતો હોય તો એમાં 1, 2, 3 એમ પાછળ લગાડી દેવાનું, એટલે 52, 51, 53 એવું થઈ જાય. ચાલો 52 નો સ્પેલિંગ કોને આવડે છે? મે જો 52 નો, હા 52 નો FIFTY TWO 52. વેરી ગુડ, વેરી ગુડ. તો 52 નો સ્પેલિંગ આવે FIFTY TWO છે એટલે TWO નો સ્પેલિંગ. બરાબર. 52 એટલે 52. થઈ ગયું. 39 નો TH 39. ચાલો હવે પછી બીજું કોઈ બોલે છે? વેરી ગુડ, ખૂબ સરસ. તો પેલા તો 30 નો એટલે 30 નો સ્પેલિંગ લખવાનો, કે TH IRTY 30 એટલે 30, અને 9 નો સ્પેલિંગ મતલબ કે જે ખાલી શું યાદ રાખવાનું, આપણે છે એટલે જે હોય એની પાસે. જો હવે 75 તો હાલો તમને આવડે જ છે, 70 નો સ્પેલિંગ પેલા બોલવાનો, 70 નો. સંભળાતું નથી હો બેટા અવાજ, કોણ બોલે છે? ઓકે વેરી ગુડ. SEVENTY 5 જો 70 માં શું છે, જો ખાલી 7 નો સ્પેલિંગ છે પેલા, જો SEVENTY લગાડી એટલે 70 થઈ જાય, અને 5 નો સ્પેલિંગ લખવાનો. 7 નો સ્પેલિંગ તો આપણને આવડતો જ હોય, પછી TY લગાડીએ એટલે 70 થઈ જાય, અને પછી 5. બરાબર. તો 75 આ તો સાવ સહેલું છે, બધાને આવડે એવું. ઓકે ચાલો જોઈ લેજો તમારા 3 એ 3 સાચા છે કે નહીં સ્પેલિંગ, ચેક કરી લેજો. ચાલો હવે પછીનું આગળ જોઈએ આપણે.
Write the following words in plural. Plural એટલે શું થાય બેટા? કોને ખ્યાલ છે? મેં કીધેલું છે. Plural એટલે શું? યાદ છે કે ભૂલાઈ ગયું બેટા? Plural એટલે બહુવચન. શું કહેવાય? બહુવચન. એટલે બસ એકવચન ને બહુવચન. Plural એટલે બહુવચનમાં એટલે આપણને એવું કીધું હોય કે એક છોકરો, આપણે એવું કીધું હોય બોય, તો આપણે એનું બોય એટલે એક છોકરો થાય અને એનું બહુવચન શું? બોયસ એટલે ઘણા બધા છોકરાઓ. આપણે એમ કેવું હોય કે મેંગો, મેંગો એટલે કેરી અને એક કરતા વધારે કેરી કેવી? તો મેંગોઝ. યસ લાગે તો એક કરતા વધારે કેરી, બરાબર? તો અહીંયા પ્લ્યુરલ એટલે શું? બહુવચન થાય. તો આપણને અહીંયા આપેલું છે, પહેલું ક્લાસ આપ્યું છે. ક્લાસ એટલે એક ક્લાસની વાત છે. તો આપણે હવે એમાં ક્લાસમાં ઈએસ લાગશે એટલે ક્લાસીસ થઈ જશે, એટલે એક કરતા વધારે ક્લાસ. વધારે ક્લાસ તો ક્લાસ એટલે એક ક્લાસ આપણને આપ્યું છે. એનું બહુવચન આપણે શું કરવાનું? જો સ્પેલિંગમાં કાંઈ ફેરફાર નથી, ખાલી ઈએસ લાગશે. સી એલ એ ડબલ એસ ઈ એસ ક્લાસીસ. જો તો ઈએસ લાગ્યું એટલે શું થઈ ગયું? બહુવચનમાં ક્લાસીસ એટલે એક કરતા વધારે ક્લાસની વાત છે, બરાબર? પછી એવી જ રીતે બીજું છે ટ્રી. ટ્રી એટલે એક ઝાડ. તો આપણે એને એક કરતા વધારે ઝાડ બહુવચનમાં કરવું છે તો કઈ રીતે લખશું? ટ્રી નું શું થઈ જશે? એસ લાગશે એમાં. ટ્રીઝ. જો ટ્રીઝ, વેરી ગુડ. ટ્રીઝ એટલે શું? એક કરતા વધારે ઝાડવા. ઈ આર ડબલ ઈ એસ ટ્રીઝ. આમાં એસ જ લાગશે કારણ કે આમાં ડબલ ઈ આપેલા છે એટલે. તો શું થઈ જશે? ટ્રી નું ટ્રીઝ થઈ જશે એટલે એક કરતા વધારે ઝાડવા. પછીનું છે સ્ટોરી. સ્ટોરી એટલે વાર્તા. એક વાર્તાની વાત છે. સ્ટોરીઝ. તો અહીંયા પાછળ જો વાય આપ્યો છે તો આપણે એવો નિયમ શીખ્યા છીએ કે જ્યારે બહુવચન કરવું હોય ને તો વાય નીકળી જાય, એનો આઈઈએસ થઈ જાય. તો આપણે શું લખશું? જો સ્પેલિંગમાં શું ખાલી ફેરફાર આવશે? એસ ટી ઓ આર વાય છે ને એની જગ્યાએ વાય નીકળી જશે, આઈઈએસ થઈ જશે. કારણ કે આપણે બહુવચન કર્યું એટલે સ્ટોરીઝ એટલે એક કરતા વધારે વાર્તાઓ. સ્ટોરી હોય ને તો વાય આવે, એક વાર્તાની વાત હોય તો. પણ એક કરતા વધારે વાર્તાની વાત હોય તો વાય નીકળી જાય ને એનો આઈઈએસ થઈ જાય, બરાબર? વાય રાખ્યું તમે સે લંબાઈ જાય. વાય રાખ્યું હોય તો એ એક જ વાત થાય ને, એક જ સ્ટોરીની વાત થાય. પણ આપણે તો ઘણી બધી વાત કરવાની છે. આપણે એમાં ઈટ કરવાનું છે, પછી આપણે જેમ કે વાય રાખ્યો ને તમે આપણે પછી સ્પેલિંગ લખવાની જરૂરત ના પડે એટલે વાય કાઢવું પડે. હા, એટલા માટે, બરાબર? ઓકે, તો ખ્યાલ આવ્યો ને તમને કે કઈ રીતે એક વચન માંથી બહુવચન માં ફેરવાય? આપણે થઈ જ ગયું છે આ તો બધું, આપણે રિવિઝન કરીએ છીએ. ચેક કરી લેજો આ બધું સાચું છે ને. બધાને પૂરા માર્ક્સ આવવા જોઈએ ભાઈ. ઓકે ચાલો, હવે તો શું છે? સી ધ પિક્ચર એન્ડ રાઇટ આન્સર ધ ક્વેશ્ચન. આ ચિત્ર જોવાનું છે અને તમારે એનો પ્રશ્નોના જવાબ આપવાના છે. ચાલો, પહેલું ચિત્ર કે છે, વોટ ઇઝ ધીસ? આ શું છે? આ ચિત્રમાં શું દેખાય છે? બનાના. બનાના, વેરી ગુડ. તો આપણે શું લખશું એમાં? ધીસ ઇઝ, વોટ ઇઝ ધીઝ એવું આપણને પૂછ્યું છે. વોટ એટલે શું, ઇઝ ધીઝ એટલે આ શું છે. તો આ શું છે? તો બનાના છે. એટલે આપણે શું લખશું? ધીસ ઇઝ, નીચે જવાબ લખશું આપણે અહીંયા. બનાના જે છે એ આપણને ચિત્રમાં દેખાય છે એટલે. તો બી એ એન એ, બી એ એન એ, બનાના, બરાબર? This is banana. આપણે એવું કીધું કે આ બનાના છે, મતલબ આ કેળું છે. ખ્યાલ આવ્યો ને? આપણે સવાલ સેમાંથી લખ્યો જવાબ? અડધો સવાલમાંથી અને બાકી ચિત્રનો ફોટો જોઈને, બરાબર? ઓકે ચાલો, આવી રીતે લખ્યું છે ને બધાએ?
પછી નું જોઈએ. હા બોલો. મમ્મી પેપર ના, પેપર ના દેવા જાના કે ઓનલાઈન માં મોકલી દેવાના? બેટા આપણે અહીંયા, તમે અહીંયા રહ્યો છો ને એટલા માટે જે હોસ્ટેલ વાળા છે ને એમને જ ખાલી આપવાના છે. જે લોકો અહીંયા જ રહે છે એ લોકોને સ્કૂલે જમા કરાવવા આવવાના છે બેટા. ઓકે ચાલો, હવે આપણે અહીંયા પ્રશ્ન પૂછ્યો છે બીજો. આ ચિત્રમાં શું દેખાય છે પેલા આપણને? અમ્બ્રેલા. અમ્બ્રેલા, વેરી ગુડ. તો આપણને એવું પૂછ્યું, એમાં એવું પૂછ્યું, ઇઝ ધેટ અ કેપ? શું આ કેપ છે? આ ટોપી છે? ટોપી છે? ના નથી. તો આપણે ના પાડશું ને કે નો. આપણે શું કહેશું કે ના, કેપ નથી, ટોપી નથી ભાઈ. તો આમાં શું કહેશું? નો, આપણે ના પાડશું કે નો. ઈટ નો, ઈટ ઇઝ નોટ. ઈટ ઇઝ નોટ કે ના. નો ઈટ is not કે ના, એ કેપ નથી ભાઈ. તો એ શું છે? શું છે બેટા? અમ્બ્રેલા. અમ્બ્રેલા છે. તો આપણે સાચો જવાબ લખશું ને નીચે. is અમ્બ્રેલા. તો આપણે અહીંયા લખશું નીચે, it is is umbrella. umbrella u m b u m b umbrella u m b r e l l a umbrella. બરાબર. કે આ તો umbrella છે, ટોપી નથી ભાઈ, આ તો છત્રી છે. તો આપણે સાચો એને આન્સર આપી દીધો. પેલા ના પાડી કે ના ભાઈ, આ ટોપી નથી, આ તો umbrella છે. આવી રીતે લખવાનું. પછી ચિત્રમાં જે આપણને પૂછ્યું છે એનું એ જ હોય તો આપણે હા પાડવાની, એવું ન હોય તો આપણે ના પાડવાની. જવાબે લખવાનો, જવાબે આપવાનો. આપણે એવી રીતે કરવાનું. શું કહેવાનું કે જો સાચું હોય તો હા પાડવાની, ખોટું હોય તો ના પાડીને એનો સાચો જવાબ આપણે એને કહેવાનો. ઓકે, પછી નંબર 3 માં જોઓ શું પૂછે છે. ઇઝ ધીસ અ ચેર? આ ચેર છે, આ ખુરશી છે. ચિત્રમાં ખુરશી છે કે હા? હા ચેર છે. તો આપણે શું કહીશું કે હા છે, ચેર જ છે. તો આપણે અહીંયા હા પાડી દેશું, આમાં આપણે કઈ બીજું લખવાની જરૂર નથી. યસ ઇટ ઇઝ કે હા તે છે. શું છે? તો કે ચેર છે. આપણે હા પાડી દીધી. યસ ઇટ ઇઝ કે હા ભાઈ, ચેર જ છે. આમાં આપણે કોઈ ભૂલ નથી. બરાબર. એટલે આપણે એમાં હા પાડી, એમાં બીજું કઈ લખવાનું આવતું નથી. ઓકે, તો આ રીતે આપણે આ લખવાનું હતું. જોઈ લેજો બધાએ જે લખ્યું છે એ સાચું પડે છે ને ભાઈ? તો આ જે છે એ પાર્ટ 1 હતો આપણો, હે ને? બરાબર ને? પાર્ટ 1 હતો ને, તક કે તમારે કન્ટિન્યુ જ હતું બેટા પાર્ટ 1 તો. પછી એના પછી જો શું છે પ્રશ્નોના જવાબ. ક્વેશ્ચન 7 શું છે? રાઈટ ધ ક્વેશ્ચન આન્સર. પ્રશ્નોના જવાબ મતલબ કે આપણે જે પાઠ હતો ને એમાંથી પ્રશ્નોના જવાબ છે. પહેલો પ્રશ્ન શું પૂછે છે? વોટ ડીડ ચિલ્ડ્રન કોલ બિરજુ? કે બધા બાળકો બિરજુને શું કહેતા હતા? ચાલો, શું કહીને ચીડવતા હતા બાળકો બધા? બિરજુ ધ કાવડ. બિરજુ ધ કાવડ. કાવડ એટલે શું? ડરપોક. ડરપોક બિરજુ એવું કહી અને બધા છોકરાઓ જે છે એ બિરજુને ચીડવતા હતા અથવા તો એને એનો મજાક ઉડાવતા હતા. તો આપણે લખશું જવાબ, આપણે પૂરા વાક્યમાં લખશું. ચિલ્ડ્રન કોલ, જો એ સવાલમાંથી જ આપણે લખીએ છીએ. ચિલ્ડ્રન કોલ. કોલ એટલે બોલાવો. કોલ બિરજુ, જો એ સવાલમાં જ છે એ જ આપણે લખીએ છીએ. બિરજુ ધ કાવડ. ધ કાવડ, કાવડ એટલે શું? ડરપોક. ડરપોક બિરજુ એવું કહે અને બધા બાળકો બિરજુને બોલાવતા હતા. આવો જવાબ આવતા હતા. હા હા, ચીડવતા હતા. બિરજુ ધ કાવડ એટલે ડરપોક. બિરજુ એવું કહીને બધા એને બોલાવતા હતા.
અને ચીડવતા હતા, હેરાન કરતા હતા, બરાબર? ઓકે, જોઈ લેજો, આવું લખ્યું ને તમે. પછીનું જે છે નંબર ટુ, એમાં જુઓ, વોટ ડઝ કિચન ક્લોક સે. હવે આ ઓલી ઘડિયાળ વાળી, કે એના પપ્પાની, છોકરીના પપ્પાની ઘડિયાળમાં કંઈક અલગ વાગ્યા હતા, પછી એના રસોડાની ઘડિયાળમાં કંઈક અલગ ટાઈમ થયો હતો, અને એના જે ટાવર ક્લોક હતી, મતલબ કે એના શહેરની જે ટાવર ક્લોક હોય તો એમાંય કંઈક અલગ ટાઈમ હતો. તો એ છોકરી મમ્મીને પૂછતી હતી કે સાચો ટાઈમ શું છે. તો એમાં કે છે કે કિચન જે હતી, મતલબ કે રસોડાની ઘડિયાળ હતી, એમાં કેટલા વાગ્યા હતા? શું આવશે? વોટ ડઝ કેટલા વાગ્યા હતા કિચનની ઘડિયાળમાં, રસોડાની ઘડિયાળમાં? યાદ છે કે ભૂલાઈ ગયું બેટા? ચાલો હું જ કહી દઉં. આમાં આવશે કે 8 વાગ્યા હતા કિચનની ઘડિયાળ. જો ટાવર ક્લોક જે હતી ને, મતલબ શહેરની, એમાં 6 વાગ્યા હતા, પછી રસોડિયાની ઘડિયાળમાં 8 વાગ્યા હતા, અને એના પપ્પાની ઘડિયાળમાં 7 વાગ્યા હતા. એટલે 6, 7, 8 એમ ત્રણ અલગ અલગ ટાઈમ હતો. તો આપણને કિચનની ઘડિયાળ પૂછે છે, તો આપણે લખશું કિચન ક્લોક સેઝ. કિચન ક્લોક, ક્લોક એટલે શું થાય? ઘડિયાળ. ક્લોક સેઝ, સેઝ એટલે ટાઈમ દર્શાવવો. સેઝ કિચન ક્લોક સેઝ 8 o'clock, એટલે 8 o'clock એટલે શું? 8 વાગ્યા હતા. 8 o'clock. જેમને નથી લખ્યું તો એ સુધારી લેવો બેટા. મારો વાત સંભળાય છે ને? ચાલો પછીનું જે નંબર 3, કેટલા છે આમાં? 5 છે ને? હા હા, ચાલો આ બે જે છે એ આજે આપણે લખીએ છીએ. ટાઈમ થવા આવ્યો છે, નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ત્યારે આગળનું જે છે એ કરશું, બરાબર? અહીંયા સુધી રાખીએ છીએ આપણે, જેમને બાકી છે એ લખી લેશે, બાકીને ચેક કરી લે કે જે લખ્યું છે એ સાચું છે ને, એવી રીતે. ઓકે, ચાલો જવા દો હવે બોયસ, જવા દો હવે કે નહીં બેટા? અમે જવા દઈએ. ઓકે, હવે જો આજે જે છે એ આપણે અહીંયા સુધી રાખીએ છીએ, નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ત્યારે છે આનાથી આગળ